કેશોદના ગંગનાથપરા અને અજાબ રોડ પર અલગ અલગ જગ્યાઓએ ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો ધારાશયી થતા ગંગનાથપરા વિસ્તારના તેમજ કરેણી પાસે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ ધારાશયી વૃક્ષ પડવાથી કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. વૃક્ષ સીધું ઇલેક્ટ્રિક પોલ ઉપર પડતા ઇલેક્ટ્રિક પોલ તૂટી જવા પામ્યો હતો. ગંગનાથપરા વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. હાલ લોકોના ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા. જાહેર રસ્તા પર વૃક્ષ પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કેશોદ અજાબ રોડ પર તૂટીંગ વૃક્ષ રસ્તા પર પડતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. તેમજ આ બનાવ વહેલી સવારના બનેલો હોય વિદ્યાર્થીઓની સ્કૂલ બસો પણ ભારે પવન અને વરસાદને કારણે રસ્તામાં અટવાયેલ હોય મુસાફરો તેમજ વિદ્યાર્થીના વાલીઓ તથા બાજુની વાડી વિસ્તારના ખેડૂતોના સહયોગ જેસીબી મંગાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવેલ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ તંત્રને જાણ કરતા તે ટીમ બાયપાસ પર વૃક્ષ પડેલ હોય રોકાયેલ હોય તેવું જાણવા મળ્યું છે. હજુ રોડ પર 2-3 વૃક્ષો પડે એવી હાલતમાં હોય વધારે વરસાદની પવનની ગતિ વધશે તો મોટી દુર્ઘટના બનશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવેલ નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવરિયાએ જણાવેલ હતું. પહેલા તમારું નામ? મારું નામ યોગેશભાઈ હીરાભાઈ સાવરિયા, કેશોદ નગરપાલિકા પ્રમુખ. આજ રોજ કેશોદ અજાબ રોડ ઉપર ચોતિંગ ઝાડું પડી ગયું, જે પબ્લિકે બધાએ 100 મહિનાથી હટાવે છે અને કાપે છે. અત્યારે તંત્રમાં જાણ કરી પણ જેસીબીની કંઈ હતું નહીં, એટલે અહીંયાથી આમ પબ્લિક બધી ભેગી થઈ એમાંથી ફાળો કરી ઉઘરાવી અને જેસીબીનું ભાડું એકઠું કરેલું છે. તો જેસીબી આગળ 15-20 મિનિટમાં આવે પછી આ ઝાડો હટાવી, અને હજી આમાં 4-5 ઝાડો એવા પડે એવા છે. તંત્રને એવી અપીલ છે કે ઝાડવાની તપાસ કરીને તાત્કાલિક એનો નિકાલ કરે. તંત્રને જાણ કરવામાં આવી છે પણ બાયપાસ રોડ ઉપર ક્યાંક ઝાડવા પડેલા છે, તંત્ર ત્યાં છે. અનિલસિંહ બાબરિયાનો રિપોર્ટ, કેશોદ.